એક સુખી પતિ હતો એક સુખી પતિ હતો રામ જાણે એ કોણ હતો એક જણો મને પૂછતો હતો મને કે પત્ની અને પ્રેમિકા એમાં કેટલો તફાવત હોય મેં કીધું પચીસ કિલોનો અને આપણે ત્યાં તો સાહેબ કહેવત છે કે સફલ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય સફલ નિષ્ફળ પુરુષની પાછળ કેટલી બધી સ્ત્રીનો હાથ હશે વિચારો એક જણો દવાખાને જઈને કે સાહેબ કે હા કે સાહેબ કે આમ કરે પણ કે બોલની શું છે કે સાહેબ મને બધી વસ્તુ બે બે દેખાય સાહેબ કે પણ એમાં ચાર ચાર જણા હું દોડ્યા આવો એક બેનનું હમણાં ચોવીસ કલાકની અંદર ત્રણ કિલો વજન ઘટી ગયું એટલે ડૉક્ટર વિચારમાં પડી ગયા બેન કાલે તો તમે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા હતા આજે ત્રણ કિલો વજન ઘટી ગયું કે સાહેબ આજે મેકઅપ નથી કર્યો કેટલું મેકઅપ લગાડે છે કેટલું મેકઅપ લગાડે અને સાહેબ લગ્ન મારા થઈ ગયા છે જે દિવસે હું એમ વિચારું કે હું આજ મોટો માણસ છું જિંદગીમાં કંઈક કરવાનું વિચારી લઉં કે આજે મારે આ કરી લેવું અહીંયા પૂગી જવું એ જ દિવસે હવારના મારી દૂધ ઘરવાળી દૂધ લેવા મોકલે હમણાં તો રાજકોટથી પ્રોગ્રામ કરીને ઘરે આવતો હતો હવારના પાંચેક વાગી ગયા શિયાળાની કડકડતી ઠંડી ઘરે જઈને બાયણું ખખડાયું તપેલી લઈને આવી મને કે દોઢ લીટર આપો મેં કીધું દૂધવાળો નથી ઘરવાળો છે પત્ની પણ ભૂક્કા કાઢી નાખ્યો એક સાસુએ એના જમાઈને કીધું કે લાખ રૂપિયાની મારી દીકરી તમને આપી કેવી હાલત કર નાખી ઓલો કે પચાસ માં પાછી જોઈએ જ લઈ જાવ તો ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર છે ડિસ્કાઉન્ટમાં ખાવા ધાન નથી રેવા દીધું હાણે હમણાં બાપુની કથા હાલતી હતી એક જણો બાપુની કથા માંગ્યો શાંતિથી કથા સાંભળી ત્રણ કલાકની કથા પૂરે પૂરી કથા સાંભળી અને ઘરે આવ્યો ને ઘરવાળીને તેડી લીધી ત્યાં તો એની ઘરવાળી કે શું કરો શું કરો એ કે કથામાં જાય એ માણસ તો પવિત્ર થઈ જાય સાત્વિક થઈ જાય તમે કામ રોમેન્ટિક મૂડમાં આવી ગયા એ કે બાપુએ કીધું છે કે આપના દુઃખને ઉપાડતા શીખો બાપુ શું કે શું કરે હમણાં બોરીવલીમાં બે બેનો વાતું કરતા હતા કે હાલો સવિતા કથામાં નથી જાવું એ કે આયા હિન્દીમાં બોલે આપણને થોડું સમજાય હિન્દી ભાષા આપણે સમજીએ એ કે કથા ભલે ને હિન્દીમાં બોલે બટેટાનું શાક ને પૂરી એ થોડા હિન્દીમાં હોય જન્મ આવા બધા આવું હૂંકા કાઢી નાખે એવા માણસો અને નાના હતા ને ત્યારે ઘરના ને બધાને ચિંતા હતી આને કોણ મળશે મારી વાત નથી કરતો પાછળ જુવાન બેઠા એની વાત કરું નાના હોય ને ત્યારે ઘરના ને ચિંતા હોય આને કોણ મળશે મોટા થાય ને એટલે દોસ્તારુને ચિંતા હોય કે હજી આને કેટલી મળશે જેટલા જેટલા દાંત એ સમજી ગયા હો અને દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય બેતાલીસ વર્ષનો ભૂકા કાઢી નાખે એવો અને એ નડતો જ હોય નડતો જ હોય મારી બાજુમાં એક અઠાવન વર્ષનો ભાઈ છે લગ્ન નથી તે હમણાં એક સોસાયટીમાં લગ્ન હતા લગ્નના બેન્ડ વાજે ઢીંચાક 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 કરીને જાન જાતે તે ન્યા બંદૂક લઈને ગયો આયા વગાડતા ની બાજુમાં જઈને વગાડો હવે મે કીધું તારા નથી થા આના તો થાવા દે અને સટા બજારના વેપારીને હમણાં તાવ આવ્યો સટા બજારના વેપારીનો ડોક્ટર તાવ માપતા માપતા કે 104 104 કે તો આમ ઊભો થયો કે કે એકોન 10 થાય તો વેચી નાખજો હવે કોડા તારો તાવ મપાઈ જા કંઈ થોડા ભાવ આલે આયા એક જણો તો દોડતો દોડતો આવ્યો પોલીસ સ્ટેશનમાં વયો ગયો કે સાહેબ બચાવો બચાવો કે કાં કે મારી પત્ની મને મારવા દોડે પણ કે કારણ શું કે કાંઈ નહીં સાહેબ મેં એને કીધું કે દિલ ચોર કે દેખ તરા નામ હોગા પણ એ કે એક વાર દિલ ચોરી ચીરી નાખ બતાવી દે એ કે સાહેબ બતાવવામાં વાંધો નથી પણ અંદર કેટલાના નામ હોય એક જણો દરજી પાસે ગયો મગનભાઈ કે આ કોટન નું કાપડ લાવ્યો છું આપણે શેરવાની બનાવવાની છે મગનભાઈ માપવો ઈ કે નહીં બને નહીં બને ઈ કે બીજે વયા જાઓ ઓલો ખાર ખાઈ ગયો બીજે દરજી પાસે ગયો ઈ કે આ કોટન નું કાપડ લાવ્યો છું શેરવાની બનાવવાની છે ઓલા એ માપ્યું એ કે બની જાય ક્યારે આપશું કાલે જ બીજે દી શેરવાની પેરીને ઓલા પાસે પાડતો તો બાજુવાળા દરજીએ બનાવી દીધું કે ભાઈ છોકરો છે છે અને મારો મારાથી બને એ એનાથી બને હમણાં મારો મિત્ર વિશાલ મને કેતો હતો મને કે મંથન ભાઈ તમારી પાસે આવીને મારા ખિસ્સામાંથી તમને વીસ હજાર રૂપિયા આપું તો તમે શું વિચારો મેં કીધું હું એમ વિચારું કે આ પાટલું તારું નથી કીધું દે કોઈ બે બેનો વાતું કરતા કે સવિતા ગેસ નો બાટલો ફાટે તો કેવા પગલાં લેવા જોઈએ બાજુમાંથી હું નીકળતો તો મેં કીધું મારી લાંબા પગલાં લેવા જોઈએ આમાં તમે ગેસ નો બાટલો ફાટે તો ભેગું ન થાય લાંબે ડગલે ભાગવું પડે એક બેન હમણાં મને કે મંથન ભાઈ મેં કીધું બોલો મને કે જ્યોતિષને ખોટો પાડ્યો મેં કીધું ભાઈ જ્યોતિષને તમે કઈ રીતના ખોટો પાડ્યો મને કે પાડ્યો જ્યોતિષને ખોટો પાડ્યો મેં કીધું ન હોય મને પાડ્યો એ કે તમે માનશો નહીં મેં કીધું તમે શું જોવરાવા ગયા તા એ કે જ્યોતિષે મને હાથ જોઈને કીધું કે તમારો પતિ વ્યસની છે જુગારી છે બજારીઓ છે એ કે મેં એને ખોટો પાડ્યો મેં કીધું કઈ રીતના મને કે મેં ડ્રાઈવર આરે લગ્ન કરી લીધા બોલો બોલો શું કરવું આમાં માણસો ટણે અને જેટલા પાછળ જુવાનિયા બેઠા હોય ને એમની વચ્ચે વચ્ચે વાત કરતો રહી કન્ટિન્યુ નહીં કરું બાકી આ બધા મને ખીજાય કોઈ બી છોકરીને તમે બ્યુટિફુલ કહો અને જવાબ ન આપે કોઈ બી છોકરીને બકા કહો અને તમને રિપ્લાય ન આપે કોઈ બી છોકરીને તમે દીકા કહો અને તમને મેસેજ ન કરે બ્લોક કરી દે ખાલી એ છોકરીને એટલું જ લખવાનું કેમ છો આંટી ત્રીજી મિનિટે રિપ્લાય તમને આપશે અને મારી ઘરવાળી કે પાંચ હજાર રૂપિયા આપો મેં કીધું પાંચ હજાર રૂપિયાની જરૂર નથી તારે બુદ્ધિની જરૂર છે મને કે મારે તો તમારી પાસે હોય એ મંગાય ને ઘણા લોકો ભગવાનમાંય માને ન્યો ઘણા ગામમાં વાતું કરતા હોય હું ન હોત તો આ ન થાત હું ન હોત તો કરશનભાઈ જમીન નો હોત હું ન હોત તો મકાન નો મન થાય કે તું તોય કોડા તારા બાપના લગ્ન દરરોજ ની હું અગિયારસો મારા કરું મેં કીધું ઓહો મેં કીધું મોટો ભગત લાગે મને કે અગિયારસો ડેલી નો નિયમ મેં કીધું કઈ રીતના કરવાની અગિયારસો મારા કઈ ધંધો પાણી છે કે પછી ડાટ જ વાયરા મને કે સવારમાં કલાકમાં અગિયારસો મારા કરું કઈ રીતના મને કે એક જ મંત્ર બોલવાનો હમ તંબકમ યજા તમ્બ કમ યજા મહામૃતા વાહ અગિયારસો મારા કરતા આખો દી થાય મને કે એક કલાક થાય કઈ રીતના મને કે એક મારા આખી કર લેવાની પછી ફેરવવાની કેતું જવાનું ઉપર મુજબ ઉપર મુજબ ઉપર મુજબ ઉપર મુજબ મેં કીધું અગિયારસો ની એકવીએ જ તું કરી આ એક જણો તો સ્મશાન પાસે છત્રી ઓલું છરી લઈને બેઠેલો આ રીતના મેં કીધું સ્મશાન પાસે છરી લઈને ક્યાં બેઠો મને કે એકને પતાવી દેવો પણ મેં કીધું એ સ્મશાન પાસે મને કે ગમે ત્યારે તો અહીંયા આવશે જ નહીં સ્મશાનની બહારથી એક જણો ફોર વ્હીલ લઈને ભાઈ ગયો અને કોકે ફરિયાદ કરી કે સ્મશાન પાસેથી ગાડી ચોરાઈ ગઈ પોલીસ વાળાએ ગોતીને પકડી લીધો ઈ કે કાંઈલા તું સ્મશાન પાસેથી ફોર વ્હીલ ચોરીને ભાઈ ગયો એ કે મને એમ કે સાહેબ જેની ગાડી છે એ મરી ગયો હશે મારી બાજુ વાળા કાકા બાવીસ વર્ષની છોકરી અરે લગ્ન કર્યા કાકાની ઉંમર એસી કાકા અમારા બોલા ચાલીનો વ્યવહાર હાથ ઊંચો કરવાનો સંબંધ એટલે મેં કીધું કાકા મને કે હા મેં કીધું આ બાવીસ વર્ષની છોકરી અરે લગ્ન કર્યા તમારી ઉંમર એસી વર્ષ આ લગ્ન તમારા જીવલેણ નીકળશે મને કે તું બીજા લગ્ન કરીશ હિંમત જ નું એ શું કરું વિશાળ ડૉક્ટર પાસે એને કહેતો કે સાહેબ કે મને અજીબો ગરીબ બીમારી થઈ છે કે હું કે અજીબો ગરીબ બીમારી થઈ છે એને થોડુંક બોલવામાં તકલીફ મારી જેમ સાહેબ કે હું બીમારી થઈ એ તો કે કે સાહેબ મારી ઘરવાળી મને બોલાવે ને કાંઈ હંભરાતું નથી મારી ઘરવાળી કાંઈ પણ કે મને હંભરાતું નથી ડૉક્ટર કે એને બીમારી ન કહેવાય ભગવાનનું વરદાન કહેવાય મારી ઘરવાળી એકવાર મને કે સાંભળો મેં કીધું હું મને કે દરરોજ એક ભિખારી આવે મેં કીધું સાચી વાત છે આપણે ત્યાં આવે મને કે દરરોજ હું એને જમવાનું આપું મેં કીધું હા તારો સ્વભાવ સારો તું જમવાનુંય આપે મને કે પંદર દિ જમવાનું આપતી હતી મેં કીધું બહુ સારું કહેવાય પુણ્યનું કામ કહેવાય મને કે પંદર દિ થયા જ સોલમેદી આવ્યો તો રસોઈ બનાવવાની ચોપડી આપી ગયો આ ઘણા લોકો કહેતા હોય અમારે પાંચ જણાની રસોઈ બનાવી ને પંદર જમી લે પણ ખાવા જેવું હોય તો ખાય ને એક જણા ઉપર હમણાં બે પત્ની રાખવાનો આરોપ હતો જજ સાહેબે કોર્ટમાં બોલાવ્યો અને બધી સુનાવણી થઈને આ ભાઈ નિર્દોષ છૂટી ગયો તો જજ સાહેબ ને કે સાહેબ હવે હું કઈ પત્ની પાસે જાઉં પેલી પાસે જાઉં કે બીજી પાસે જાઉં મારો મિત્ર ભગવાનજી છે હાસ્ય કલાકાર જ છે એ હમણાં છોકરી જોવા ગયો તો મને ક્યાં નહીં જામે કીધું કા મને કે નહીં જામે પેલા મેં કીધું પણ વાંધો હું થયો મને કે હત્યાવી વરની છોકરી થઈ કોઈના પ્રેમમાં પડી નથી મને હું પ્રેમ કરવાની એ વાત એક જણો થયો કન્યા જોવા ગયો છોકરી આપણે રિવાજ છે છોકરી જોવા માટે ચા ને બધું લઈને આવે તો ચા લઈને આવી તો ત્રણ કપ લાલ કલરના હતા બે કપ બ્લુ કલરના હતા મુર્તિઓ કે જો આ અવ્યવસ્થા કહેવાય આ નો હાલે કીધું અહીંયા બેઠો રે અહીંયા તારું ગોઠવવા એવા છીએ આપણે આ પણ માણસો ઘણા ઘણા એવા અઘરાઓ ધૂકા કાઢી નાખ્યો એક જણો મને કે મારો મિત્ર જ છે મને કે ઓણ આપણા લગ્ન છે હો આવવાનું છે મેં કીધું આપણા ની તારા રાખા અને હમણાં તો આ વાવાઝોડું આવ્યું ઉપર આભને હેઠે ધરતી વાવાઝોડું આવ્યું તો અમારા જીબીના થાંભલા બધે પડી ગયા હતા આમ બેન્ડ વરી ગયા હતા તો બારથી બધો સ્ટાફ આવ્યો રિપેરિંગ કરવા એમાં મારી જેવાય જુવાનિયા હોય જુવાન આમ થાંભલે ચડીને વાયર રિપેર કરતો હતો અને આમ નજર ગઈને ત્યાં એક ફરિયામાં છોકરી કચરો કાઢતી હતી અને બેની આંખો મહીલી અને થોડીક ક્ષણો થઈ ત્યાં બેને પ્રેમ થઈ ગયો પણ આ વાયર રિપેર કરતો તો ધ્યાન વાયરની જગ્યાએ છોકરીમાં અને ચાલુ પાવર પકડાઈ ગયો અને તરત નીચે ફટાક કરતો પડ્યો 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 કે કોઈ કવિએ તો સાચું કીધું છે ઓ મેં કીધું હું મને કે પ્રેમમાંય કરંટ હોય બોલો હમણાં તો એક વીજળીના થાંભલાની નીચે સબટેશન નીચે સૂચના હતી કે ભયજનક પાવર અહીંથી પસાર થાય છે કોઈએ અડવું નહીં અડશો તો ગુજરી જાશો અને એની નીચે પાછી સૂચના હતી કે નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એક શિક્ષકને પૂછ્યું કીધું તમને અંબાણી પરિવારનો હિસાબ આપવામાં આવે હિસાબ કિતાબ રાખવાનું તમને ચાર્જ હોપવામાં આવે અને તમારી નોકરી ત્યાં નક્કી કરવામાં આવે તો તમે શું માનો મને કે એનાથી ત્રણ ગણી હું કમાણી વધારે કરું મેં કીધું કઈ રીતના મને કે જો એક તો હું શિક્ષક અને અંબાણી પરિવારનો બધો હિસાબ સંભાળું તો બે ત્રણ ટ્યુશન વધારે મળે ને એક સાહેબ કહેતા હતા કે મગન અમે તારી જેવડા હતા ને ત્યારે અંગ્રેજી કડકડાટ બોલતા હા મગન કે સાહેબ તમને કોઈક સારો શિક્ષક ભણાવતો હશે એક છોકરો હમણાં અહીંયા પ્રોગ્રામમાં આવતો હતો ને ત્યાં રમતો હતો મેં પૂછ્યું એટલે નાનો હતો ત્યારે શું કરતો તો મને કે મોટો થતો તો બાજુમાં નાની એક દીકરી હતી એને મેં પૂછ્યું બટા મોટી થઈને હું બનીશ મને કે ડોસી બોલો ત્યારે છોકરા છે મારા કાકાનો છોકરો છે સાયકલનો બહુ સાયકલ નાના છોકરા હોય વેન કરે તો આખો દી આટા જ મારતો હોય આટા જ મારતો હોય આટા જ મારતો હોય તો બાજુવાળા બેણે કીધું બટા સાયકલ એટલી બધી ન હકાય જો મારો છોકરો સાયકલ હાંકતો તો પેટમાં દુખાવો થઈ ગયો તો ગુજરી ગયો એટલી બધી સાયકલ ન હકવાય બટા માપમાં હકાવાય તો મારો ભાઈ કે એ સાયકલ ક્યાં પડી બોલો એને ગુજરી ગયો લેવા દેવા જ નહીં નીકળી એટલે ત્યાંથી જ વાત કરીએ એક છોકરો એના પપ્પાને કે પપ્પા ટીવી જો કે જો ખરા પણ ચાલુ નહીં કરતો બોલો કરવું આપણે બે છોકરા ચેસ રમતા હતા એમાં બીજા બે આવ્યા શું કરો છો એ કે ચેસ રમીએ એ કે હરખા બેઠો ચારેય રમીએ એક છોકરો એના પપ્પાને કેતો પપ્પા હું મારા ફ્રેન્ડ ને ક્યાંય નથી પણ વાંચવા જાઉં ક્યાંય નથી પણ વાંચવા જાઉં ક્યાંય નથી હું નાનો હતો ત્યારે આમ જ કહીને વયો જતો જો તારા મમ્મીને લઈને આવતો રહ્યો હમણાં તો મારા બાપા એકદી રિઝલ્ટ કાઢીને મને ખીજાણા ગણિતમાં ત્રણ વિજ્ઞાનમાં પંદર સમાજમાં એકવી આ કંઈ ભણતર છે એ કે અમે તારી જેવડા હતા કેટલા માર્ક લાવતા અને ત્રિભુવન મહેતા હજી જીવે મેં કીધું તમારું રિઝલ્ટ છે મારું જો મેળામાં પૂરું હું મને કે ઘરમાં કાંઈ ખાખા ખોરા ન થવા જોઈએ હા એક જગ્યાએ લખેલું હતું અહીંયા આવતો હતો ને પ્રોગ્રામમાં એક જગ્યાએ લખેલું હતું કે રાતો રાત એન્જિનિયર બનો હું મેં કીધું કંઈક જાણવા મળશે જાય આ ત્રણ વર્ષ ડિગ્રી કરીએ તોય એન્જિનિયર નથી બનતા ને આ રાતોરાત એન્જિનિયર બનાવે કંઈક નવું હોવું જોઈએ મેં કીધું ફી કેટલી મને કે વીસ રૂપિયા વીસ રૂપિયા ભરીને હું તો અંદર ગયો મને કે દસ રૂપિયા એન્ટ્રી ફી મેં કીધું આગળ આપી મને કે અહીંયા એન્ટ્રી હજી એક એન્ટ્રી છે ન્યાના દસ રૂપિયા આપ્યા મને રૂમમાં લઈ ગયા ત્યાં ટાયર પંક્ચર કરતા શીખવાડતા હતા ત્રીસ રૂપિયામાં એન્જિનિયર બન્યું એક જણાના ઘરે ગયો તો એનો છોકરો ભીતે ચડી જાય ઘડીક સોફા ઉપર ચડી જાય ઘડીક ટીવી નું રિમોટ ગા કરે મેં કીધું આનું નામ શું મને કે ઝડપી કુમાર મેં કીધું પાકું દેખાય આવે દેખાય આવે મને કે સાતમા મહિને જન્મ થયો ને હું જન્મો ત્યારે ચાર ડોક્ટરે ના પાડી હતી કે આ નહીં બચે હું જન્મો ને ત્યારે ચાર ડોક્ટરો મનોજભાઈ ના પાડી કે આ નહીં બચે એ ચારેય ગુજરી ગયા હું હજી જીવું છું એક છોકરાને સાહેબ કહેતા બાટલો અને બાટલીમાં શું ફેર જો બાટલીની વાત આવી એટલે દાદ કહી દઉં આ બાટલીની વાત જ એવી છે હમણાં એક દારૂડીઓ એવો દારૂ પીવે એવો દારૂ પીવે બધી બધી રમ વિસ્કી બિયર સિવાર સિગર વોડકા એન્ટી બ્લુ આ બધી જે આપો એ પી જાય અને તમારા નામય નહીં દેવાનું એમને સ્વાદ એને ખબર પડી જાય કે આ એકદી એક દી બેઠાડો દારૂ આપો પેગ મારીને કે એન્ટી બ્લૂ ઓકે બીજી બોટલ આપી ફાઈવ થાઉઝન્ડ ત્રીજી બોટલ આપી હોડકા પછી મજા ખુ જઈ એને પાણીનો ગ્લાસ આપ્યો પીને કે ગમે હોય બ્રાન્ડ ટકશે નહીં હલકી છે એટલે છોકરાની વાત કરતો છોકરાને સાહેબે કીધું બાટલી અને બાટલો આ બેમાં ફેર હું છોકરો કે સાહેબ બાટલો ચડાવવો પડે અને બાટલી એની મેરે ચડે એક છોકરો હાવ નિમાણો થઈને બેઠો તો એટલે એના પપ્પાએ કીધું એટલે હાવ નિમાણો થઈને બેઠો જ હું થયું એ કે કાંઈ નહીં એ કે કાંઈ પણ હોય કહી દેવાનું હો કાંઈ નથી પણ એ કે તું હાવ જમતો નથી મૂડલેસ બેઠો જ હાવ કાંઈ થયું હોય તો કહી દે હું તારો બાપ નથી તારો મિત્ર જ છું એક ઉંમર પછી બાપ દીકરો મિત્ર હોય ઓલો એવું એમ કે હા કહી દે બટા હું થયું એ કે કાંઈ નહીં તારી ભાભી આઈફોન માગે ટ્યુશન ક્લાસમાં એક છોકરો છોકરીને કે આઈ લવ યુ છોકરીનો મગજ ગયો કે કે તને ભાન પડે સરને કહી છોકરો કે સરને કહેવાની જરૂર નથી સરના લગન થઈ ગયા શહીદ થઈ ગયા મને કે હમણાં તો એક છોકરી સ્ટેશનરીની દુકાને જઈને કે એવા કાર્ડ છે જેમાં લઈ હોય હું તને એકને જ પ્રેમ કરું છું ઓલા કે હા આવ્યા તા ને એવા કે બતાવો જોઈને કે ઓકે છે આવા પંદર આપો એક છોકરી એક છોકરાને રસ્તામાં કે મારે તારીયારે લગ્ન કરવા છોકરો અચકાઈ ગયો મારે તારી યારે લગ્ન કરવા ઈ છે પણ આપણે હજી મુલાકાતને ત્રણ દિવ તારે લગ્ન કરી લેવા કે હા મારે તારી હારે જ લગ્ન કરવા પણ કે એનું કારણ તો હોય ને એ કારણ કાંઈ નહીં તારી યારે લગ્ન કરવા કે જે એ મને કે તું જે બેંકમાં પૈસા દરરોજ મૂકે જ નહીં એ બેંકની ત્રણ વરસથી ત્રણ વર્ષથી બેંકમાં હું નોકરી કરું છું ખાતા જોઈને લગ્ન કરું એક બેન એના ઘરવાળાને કહેતા બાજુવાળા કરશનભાઈની છોકરી છે ને નવ્વાણું ટકા આવ્યા કે હે બાજુવાળા કરશનભાઈની છોકરીને નવ્વાણું ટકા આવ્યા તો એક ટકો કેમ ઓછો આવ્યો એ કે આપણો છોકરો લાવ્યો ને બોલો માં હું નપાસ થયો તો મારા પપ્પા મને ખીજાણા મને કે જોતો ખરી માં નપાસ થયો મેં કીધું થાય મને કે એમ નહીં જોતો ખરી બાજુવાળા ભાઈની છોકરી નવાણું ટકા લાવી એને જોઈને કાંક આગળ વધ મેં કીધું એને જોવામાં જ નપાસ થયો બાકી તો આગળ વધ્યા એક જણો ડોક્ટર પાસે ગયું કે સાહેબ એ કે હા એ કે મને એ કે રાતના સપના આવે સપનામાં વાંદરા ક્રિકેટ રમે સાહેબ કે હે એ કે હા સાહેબ વાંદરા ક્રિકેટ રમે છે સપનામાં સાહેબ કે ઉભો રો દવા લખી દઉં દવા આપી કે આજે રાતે લઈ લેજો એ કે સાહેબ આજે નહીં લેવાય કે કાંઈ કે આજે નહીં લેવાય પણ એ કે તમે આજથી ચાલુ કરો તો તમને ફાયદો છે સપના નહીં આવે એ કે સપના આવવા દો આજનો દિ આવવા દો કાં કે આજે ફાઇનલ મેચ છે એક જણો ડોક્ટરને કે સાહેબ હું કૂતરો હોય એવું લાગે મને સાહેબ કે શું કહો કે કૂતરો હોય એવું કે આવું તમને ક્યારથી લાગે ડોક્ટર સાહેબ કે કે સાહેબ ગલુડિયો હતો ત્યારથી અમારું ઉનામાં એક તુષારભાઈ ડૉક્ટર કરીને છે ત્યાં એક પેશન્ટ ગયો સાહેબને બતાવ્યું સાહેબ શું છે જોવો તો તુષારભાઈએ જોઈને કીધું કે ભાઈ ટાઈફોઇડ છે ઘરની બહાર નીકળતો નહીં કે ઓકે સાહેબ અને હાજેનો સાહેબ સમય સાહેબ વોકિંગ કરવા નીકળે એટલે આ જણ રસ્તામાં મળ્યો અને સાહેબનો મગજ ગયો તને ના નથી પડી ટાઈફોઇડ છે બહાર નીકળતો ની એ કે સાહેબ ઘરમાં લેટરિંગ નથી એટલે મારે બહાર જવું પડે સાહેબ કે નહીં જવાનું ઘરે કર લેવાનું ચાર પાંચ દિશિયાને પાછા સાહેબ વોકિંગ કરવા નીકળ્યા અને પાછું ઓલો પેશન્ટ મળ્યો એલા તને ના નથી પડી ટાઈફોઈડ છે તું મરી જાય આમ બાર નહીં જવાનું તને નાતો પડી લેટરિંગ ઘરે કરી લેવાનું કે સાહેબ લેટરિંગ ઘરે જ કરું છું પણ ફેંકવા માટે એક જણો દવાખાને જીન કે સાહેબ જમ્યા પછી ભૂખ નથી લાગતી મારે શું કરવું સાહેબ કે ઉભા રહ્યો દવા લખી દઉં દવા લખી દીધી સૂતા પછી એક ટેબ્લેટ લેજો અને ઉઠા પેલા બે ટેબ્લેટ લેજો મારી બાજુ વાળા ભૂરા ને હમણાં કૂતરું કર્યું ત્યારે સાહેબ ફોન કર્યો રાતના અગિયાર વાગે સાહેબ ઈ કે હા કે ભુરા કે કૂતરું કરડી ગયું કૂતરું વિઝિટમાં આવો સાહેબ કે હું નવ વાગ્યા પછી વિઝિટમાં નથી જાતો તને ખબર નથી ભુરો કે સાહેબ એ મને ખબર હોય કૂતરાને ન ખબર હોય ને હમણાં તો એક જણો એક બેન ને કે બેન બેન કે તમારો ચહેરો તો હા બેન તો નહોતા કીધા આને આપણે આમ ઓછા કહીએ હમણાં તો એક જણો એક બેન ને કે તમારો ચહેરો અસલ મારી પત્ની જેવો લાગે બેને બે માર્યા કે અસલ એની જેવો છે પણ આપ સવે મને સહન કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત જય હો